નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી ગુજરાતી વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું અદ્ભુત એવું માતૃભૂમિ છે એનું વર્ણન કરતું સરસ મજાનું એકમ જેને આપણે સમજવા જઈ રહ્યા છીએ મિત્રો એકમનું નામ છે ગોર્જરીના ગૃહકુંજે સાહિત્યની કૃતિ છે એ ગોર્જરીના ગૃહકુંજે થશે આપને જાણ કરી દઉં છું પ્રસ્તુત જે એકમ છે એમના વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ તો સાહિત્યની કૃતિ સાહિત્યની કૃતિ થશે ગુર્જરીના ગૃહકુંજે સાહિત્યના રચયિતા એટલે કે સાહિત્યના કર્તા સાહિત્યના કર્તા થશે ત્રિભુવનદાસ લોહાર મિત્રો જે કોઈ સાહિત્ય કરતા હોય એમના ઉપનામ પણ ઘણા બધા આવતા હોય છે ઘણા સાહિત્યકાર પોતે ઉપનામ ધારણ કરી અને સાહિત્ય કૃતિ છે એમની રચના કરતા હોય છે તો ત્રિભુવનદાસ લોહાર એમાંના એક છે એમનું સાહિત્યિક નામ છે સુંદરમ તો એને ગુજરાતી ભાષામાં આપણે તખલ્લુસ તખલુસ એટલે કે ઉપનામ તો ત્રિભુવનદાસ ત્યારબાદ સાહિત્યનો પ્રકાર કાવ્ય પ્રકાર છે ગીત કાવ્ય કહી શકાય કાવ્ય કહી શકાય કાવ્ય

તો આ એકમ છે એ મૂળ શેમાંથી લેવામાં આવ્યું છે તો કે ભાઈ કવિ છે એમની વસુધા નામની એક કૃતિ છે અહીં સુધી ક્લિયર ઓકે ફરી એક વખત મિત્રો ગુર્જરી ગૃહકુંજ સાહિત્ય પ્રકાર છે કાવ્ય ત્રિભુવનદાસ લુહાર એમના રચયતા છે એમનું ઉપનામ છે સુંદરમ સાહિત્ય પ્રકાર કાવ્ય અથવા તો ગીત કાવ્ય પણ આપણે કહી શકીએ છીએ અને મૂળ કૃતિ છે તો આપણે તખલ્લુસ છે એ લખવાની જરૂર નથી તો આ ચાર મુદ્દા જ આવે સાહિત્યની કૃતિ કરતા પ્રકાર અને મૂળ કૃતિ પણ જો આપણને સાહિત્યિક નામ કોઈ સાહિત્યકર્તાનું આપેલું હોય તો તકલ્લુસ કરી અને એ આપણે દર્શાવવું જરૂરી છે હવે આ પ્રકારની વિગત આપણે સવિસ્તાર પ્રશ્નો છે એની અંદર લખતા હોય છે મટીરિયલની અંદર પણ આપને મેં નમૂનાનો પ્રશ્ન આપેલો છે સવિસ્તાર પ્રશ્ન આપ્યા હોય એની અંદર મેં તમને આવી વિગત સહિત એની અંદર લખેલું દર્શાવ્યું છે ક્લિયર ઓકે તો સરસ મજાનું એકમ છે એકમનું નામ છે ગુર્જરી ગૃહકુંજે બહુ એકમ છે ગુર્જરી ગૃહકુંજે ગુર્જરી એટલે કે ગુજરાત ગૃહ એટલે કે ઘર કુંજ એટલે કે વનરાજી આ બધા અર્થ કરી શકાય માતૃભૂમિ છે એમનું મહત્વ જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી ગરી માતા માતૃભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી હોય છે એ આપણને પ્રસ્તુત જે એકમ છે એની અંદર દર્શાવવામાં આવે છે જન્મભૂમિ હોય માતૃભૂમિ હોય બરોબર છે આપણી જે કોઈ આપણા માતુશ્રી છે આપણા માતા છે એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતા હોય છે એ ભાવ છે એ આપણને આ પ્રસ્તુત એકમની અંદર દર્શાવવામાં આવ્યો છે તો આવું સરસ મજાનું એકમ છે સૌપ્રથમ મિત્રો આપણે આ એકમની અંદર એમના રચયિતા છે એમના વિશે આપણે મિત્રો માહિતી મેળવવાની છે બરાબર છે તો એમના રચયિતા છે સુંદરમ સુંદરમ એમનું આખું નામ છે ત્રિભુવન બરાબર છે સુંદરમ છે ભરૂચ ભરૂચ એમની પાસે મિયા માતાર નામનું જે ગામ છે એમનું વતન છે અને એ પોતે પોન્ડી છે પોંડુચેરી અથવા પોન્ડી એની અંદર શ્રી અરવિંદના આશ્રમની અંદર પોતે નિવાસ કરે છે અને પૂર્ણ યોગના સાધક તરીકે પોતે જીવન છે એ વ્યતીત કરે છે શ્રી અરવિંદ વિશે આપણે સૌ જાણીએ છીએ અરવિંદ ઘોષ શ્રી અરવિંદ છે એમની વિશે આપણે માહિતી સૌ મેળવીએ છીએ સોશિયલ સાયન્સની અંદર આપણે શ્રી અરવિંદ વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ એ પોતે ગાયકવાડ સ્ટેટ છે એની અંદર મહારાજા સાહેબને જે કાંઈ ભાષણ છે એ લખી આપતા એ પોતે કાર્યકર્તા ત્યાર પછી ગોપાલકૃષ્ણ ગોખલે અને એ સિવાય બીજા જે નેતાઓ જે બધા થઈ ગયા એમની સાથે ભેગા મળી અને બધી જે સશસ્ત્ર ક્રાંતિ છે દેશની આઝાદી માટે થઈ અને એમણે પ્રયત્ન કરેલો એક વર્ષની એમને જેલ થયેલી ત્યારબાદ એમનો જે આરોપ છે એની અંદર એ પોતે નિર્દોષ છે એ સાબિત થાય છે અને પછી એ પોતે પોન્ડિચેરી જાય છે અને આધ્યાત્મિક પોતે સંત બની જાય છે અને આધ્યાત્મિક જીવન છે એ પોન્ડિચેરીમાં આશ્રમમાં પોતે વિતાવે છે બાકીની પોતાની જિંદગી તો એ આશ્રમમાં રહી અને ત્રિભુવનદાસ લોહાર છે એ પોતે ત્યાં આગળ જાય છે જીવન વિતાવે છે ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓની અંદર સુંદરમ છે એમનું બહુ આદરભર્યું છે મિત્રો આપણે આમાં થોડી ઘણી કૃતિઓ છે એનો પણ ઉલ્લેખ કર્યો છે થોડા ઘણા પુરસ્કાર છે એમના વિશે પણ માહિતી મેળવી છે તો આપણે સૌથી પહેલા સુંદરમ છે એમની જે કાંઈ કૃતિઓ હોય કે જે કાંઈ એમને પુરસ્કાર મળ્યા છે એમના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો તો સૌથી પહેલા એમના પુરુષ ની વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા ઓગણીસો ચોત્રીસ ત્યાર પછી ઓગણીસો છેતાલીસ ત્યાર પછી ઓગણીસો અને ઓગણીસો ઓગણીસો ચોત્રીસ ની અંદર એમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક છેતાલીસ ની અંદર મહિલા પારિતોષિક ઓગણીસો ની અંદર નર્મદ સુવર્ણ સુવર્ણચંદ્રક અને ઓગણીસો અડસઠ ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમી છે એમના પુરસ્કાર છે એ એમને મળેલા આ બધા એમના પુરસ્કાર છે મિત્રો સાથે સાથે મિત્રો એમને પદ્મભૂષણ છે એમનાથી પણ ભારત સરકાર દ્વારા જે કાંઈ ઇલકાબા આપવામાં આવે છે તો પદ્મભૂષણ છે એ ઇલકાદ મેળ્યો છે પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન ભારત રત્ન યાનિ કી ભારત છે એ દેશનો સર્વોચ્ચ નાગરિકનો એવોર્ડ છે એ આપવામાં આવતો હોય છે બરાબર છે તો ભારત સરકાર તરફથી પદ્મભૂષણ છે એ પણ એમને એનાયત થયેલો છે તો આ હતી વાત પારિતોષિકની સ્ક્રીનશોટ છે એ મિત્રો સાથે સાથે લેતા જજો નોટડાઉન કરતા જજો એટલે આપણને થોડીક માહિતી મળતી જાય બરોબર છે તો સુંદરમ છે એમને જે કોઈ પારિતોષિક મળેલા છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ અંદર એમને ઓગણીસો એનાયત થયેલો છે અંદર પારિતોષિક એનાયત થયેલો છે ત્યાર પછી ઓગણીસો ની અંદર નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો છે અને ઓગણીસો અડસઠ ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમી દિલ્હી સાહિત્ય અકાદમી છે એ પણ સાહિત્ય ક્ષેત્રનો બહુ નામચીન એવોર્ડ છે જ્ઞાનપીઠ જે એવોર્ડ છે એની પછી આ દિલ્હી સાહિત્ય અકાદમી છે એમનો એવોર્ડ છે એ મિત્રો આવતો હોય છે બરોબર છે તો ખાસ આ દરેક વિગત છે એ નોંધ કરવી ભારત સરકાર દ્વારા પણ એમને પદ્મભૂષણ છે એનાયત થયેલો છે પછી મિત્રો વાત કરીએ એમની કૃતિઓ વિશે તો કે ભાઈ એમને કઈ કઈ કૃતિઓ છે એ લખી છે તો મિત્રો વાત કરીએ સૌથી પહેલા આપણને એકમ જેમાંથી આપ્યું છે એ જ લઈ લઈએ વસુધા લઈ લઈએ બરોબર છે વસુધા છે એ આપણને એકમમાંથી આપ્યું છે કાવ્યમંગલા વાસંતી પૂર્ણિમા કાવ્યમંગલા છે વાસંતી પૂર્ણિમા છે ગરીબોના ગીતો છે મિત્રો સાથે સાથે લખતા જજો કોયા ભગતની કડવી વાણી આ કોયા ભગતની કડવી વાણી છે એ બહુ પ્રખ્યાત છે પાવકના પંથે પાવકના પંથે યાત્રા વરદા હીરાકણી અને બીજી વાતો આ એમની કૃતિઓ છે દક્ષિણ આયન એ પણ પ્રખ્યાત છે અવલોકન પછી છે મીન પિયાસી એ પણ એમની નામચીન કૃતિઓમાંની એક છે મીન પિયાસી પછી અર્વાચીન કવિતાઓ અને રંગ રંગ વાદળિયા વગેરે તો આ બધી કૃતિઓ છે મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે નિહાળ્યું કે ભાઈ ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ છે એમની જે બધી કૃતિઓ છે એમના વિશે આપણે માહિતી મેળવી ફરી એક વખત એ દરેક કૃતિઓ છે એમના વિશે હું આપને માહિતી છે એ આપું છું વસુધા કાવ્ય મંગલા વાસંતી પૂર્ણિમા ગરીબોના ગીતો કોયા ભગતની કડવી વાણી પાવકના પંથે યાત્રા વરદા હીરાકણી અને બીજી વાતો દક્ષિણાયન અવલોકન મીન પિયાસી અર્વાચીન કવિતાઓ અને બરાબર છે એટલે એમની કૃતિઓ વિશે આપણને માહિતી મળે આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો છે એ મિત્રો ઉદ્ભવતા હોય છે કે ભાઈ આ બધી કૃતિઓ આપ માહિતી આપો છો તો મિત્રો ખાસ યાદ રાખજો પુસ્તક અને એ સિવાય એમણે જે કંઈ બીજી એક્સ્ટ્રા લખેલી જે કૃતિઓ છે એ દરેક કૃતિઓ વિશે હું આપને માહિતી આપું છું એટલા માટે કે ભાઈ આગળ જતાં કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ આવતી હોય છે લેવાતી હોય છે ગુજરાત સરકાર દ્વારા બી તો એની અંદર આપણને જે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો જે તે સાહિત્ય કરતા છે એમની કૃતિઓ છે એમની પંક્તિઓ છે આ બધું આપણને પૂછતા હોય છે તો એ કયા ધોરણનું પૂછે તો કે ભાઈ આઠ નવ દસ ધોરણમાંથી જ આપણને પૂછતા હોય છે બરાબર તો ખાસ આ બધી તૈયારી અત્યારથી જો આપણે કરતા જઈએ કદાચ કોઈનો ગોલ હોય કે આગળ જતા એમણે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ ક્રેક કરવી હોય તો એની અંદર ખાસ આ ઉપયોગી થઈ નીવડતી હોય છે પછી મિત્રો વાત કરીએ કે મારે થોડીક એમની પંક્તિઓ છે એમના વિશે પણ થોડીક રજૂઆત છે એ કરવી છે દાખલા તરીકે એમની પંક્તિઓ છે પ્રખ્યાત જે પંક્તિઓ છે એની વાત કરું આ ટાઈટલની જે પંક્તિ છે એ આપણને ઘણી વખત પરીક્ષા નિબંધ લેખનમાં આ એમની પ્રખ્યાત પંક્તિ છે હું માનવી માનવ થાવ તો ઘણું બરોબર છે પછી એક બીજી પંક્તિ છે હણોના પાપીને આ બધી એમની પ્રખ્યાત પંક્તિઓ છે હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના દ્વિગુણ બનશે પાપ જગના પછી બીજી પંક્તિ છે લડો પાપો સામે લડો પાપો સામે લડો પાપો સામે અડગ દિલના ના ગુપ્ત બળથી ગુપ્ત બળથી દિલ શબ્દ યાની હૃદય બરોબર છે દિલ નથી દિલ હોય તો શરીર થઈ જાય બરોબર છે આ દિલ છે દિલ યાનિ હૃદય તો મિત્રો આ ખાસ નોંધ કરી લેજો એવું લાગે તો સ્ક્રીનશોટ છે એ લઈ લેજો એટલે તમને ખ્યાલ રહે ઓકે તો હું એવી આશા રાખું છું કે આપે આ દરેક પંક્તિઓ છે એમના વિશે નોંધ કરી નાખી છે સ્ક્રીનશોટ તમે લઈ લીધો હોય છે બરોબર છે ફરી એક વખત હું માનવી માનવ થાવ તો ઘણું હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી બરાબર છે તો આ બંને પંક્તિઓ છે એ એમની જે પ્રખ્યાત પંક્તિઓ છે એમાંની આ પંક્તિઓ છે ફરી એક વખત મિત્રો આપણે એમના વિશે માહિતી જે કાંઈ મેળવી છે એમના વિશે થોડીક ચર્ચા ફરી વખત આપને ધ્યાન છે એ દોરી દઉં સૌથી પહેલાં આપણે સાહિત્યની વાત કરીએ કે ભાઈ ગુજરાતી સાહિત્યની અંદર થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ ભાઈના એકમ છે એમનો સાહિત્ય પ્રકાર છે છે કાવ્ય તો એમના રચયિતા છે ત્રિભુવનદાસ લોહાર એમનું તખલ્લુસ છે સુંદરમ તખલ્લુસ એટલે કે ઉપનામ સુંદરમ એમનું તખલ્લુસ છે અને સંદર્ભ ગ્રંથ એટલે કે મૂળ કૃતિ એમની છે વસુધા વસુધામાંથી આપણને આ લેવામાં આવ્યું છે બરોબર છે પછી મિત્રો આપણે વાત કરી કે એમને જે પારિતોષિક છે છે એ સૌથી રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો છેતાલીસમાં માં મહિલા પારિતોષિક ઓગણીસો પંચાવનમાં માં નર્મદ સુવર્ણચંદ્રક અને ઓગણીસો અડસઠમાં માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળ્યો છે ભારત સરકાર દ્વારા એમને પદ્મભૂષણ છે એ પ્રાપ્ત થયેલો છે બરોબર છે પછી મિત્રો આપણે વાત કરી કે એમની કૃતિઓ વિશે તો એમની કૃતિઓ છે વસુધા કાવ્યમંગલા મંગલા પૂર્ણિમા ગરીબોના ગીતો કોયા ભગતની કડવી વાણી પાકના પંથે યાત્રા વરદા હિરાકણી અને બીજી વાતો દક્ષિણાયન અવલોકન મીન પિયાસી અર્વાચીન કવિતાઓ અને રંગ રંગ વાદળિયા એમના વિશે ચર્ચા કરી સાથે સાથે એમણે જે કઈ અમુક એમની પ્રખ્યાત જે પંક્તિઓ છે એમના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો તો એની અંદર છે હું માનવી માનવ થાવ તો ઘણું હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપ સામે અડગ દિલના ગુપ્ત બળથી તો આ એમની પ્રખ્યાત જે પંક્તિઓ છે એમની વાત કરી હવે મિત્રો પાછા આપણે કવિ પરિચય છે પુસ્તકમાંથી એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું સૌથી પહેલા પુસ્તકમાંથી કવિ પરિચય છે એ આપણે મેળવીએ કે ભાઈ ત્રિભુવનદાસ લુહાર તખલ્લુસ છે સુંદરમ છે આ એમનું તખલ્લુસ છે સુંદરમ બરાબર છે સુંદરમ છે એ એમનું તખલ્લુસ છે એમનો જન્મ છે એ બાવીસ અને અવસાન છે તેર દસ ઓગણીસો એકાણું ના રોજ એમનું અવસાન છે એ થયેલું છે પછી મિત્રો વાત કરીએ કે ભાઈ ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ છે એમનું જે વતન છે કારણ કે ગુર્જરીના વતન છે એનો જ નિર્દેશ કર્યો છે 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 વાત કરી આપણે નેક્સ્ટ મિત્રો સમજશું તો ભરૂચ પાસેનું મિયા માતાર ગામ છે એ એમનું વતન છે પછીથી તેઓ પુડુચેરી પોડીચેરી જે આપણે કહીએ છીએ એ ત્યાં આગળ શ્રી અરવિંદના આશ્રમની અંદર નિવાસ કરે છે અને પછી પૂર્ણ યોગ સાધક તરીકે પોતે જીવન વિતાવે છે ગુજરાતી ભાષાની અંદર ઉત્તમ કવિઓની અંદર બહુ માનભર્યું ભર્યું એમનું સ્થાન છે કૃતિઓ કોયા ભગતની કડવી વાણી કાવ્ય મંગલા વસુધા યાત્રા વરદા એ બધા એમના કાવ્ય સંગ્રહો છે તેમની આરંભની કવિતાની અંદર વાસ્તવ દર્શન અને ગાંધી યુગની ભાવનાઓ છે એ પ્રગટ થાય છે ઉત્તરકાલીન કવિતાઓની અંદર શ્રી અરવિંદ છે એમનો ભાવ પ્રભાવ છે વર્તાય છે કારણ કે એમના આશ્રમમાં યાતા બરોબર છે એટલે થોડી ઘણી માહિતી એમની પાસેથી મળે છે આ ઉપરાંત નવલિકા નાટક નિબંધ પ્રવાસ વિમોચ વિવેચન આ બધા ક્ષેત્રની અંદર એમનું બહુ સારું એવું યોગદાન છે રણજીત રામ સુવર્ણચંદ્રગ અને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર છે એનાથી એ પોતે પુરસ્કૃત કરવામાં આવ્યા છે તો આ

એમના વિશેનો અપાર પ્રેમ છે એ વ્યક્ત થયો છે ક્લિયર જન્મભૂમિ છે આનો સાર શું છે તો કે ભાઈ જે જન્મભૂમિ છે એનું મહત્વ છે આપણે કદાચ કોઈ પણ સ્થળ ગયા હોય કોઈ પણ જગ્યાએ ગયા હોય પણ આપણો જે જન્મભૂમિ છે આપણી જે માતૃભૂમિ છે એમના પ્રત્યે આપણને અપાર પ્રેમ છે એ હોય છે અને આ અપાર પ્રેમ દર્શાવતું સરસ મજાનું કાવ્ય છે બરાબર છે તે જેની અંદર જન્મભૂમિ છે એની અંદર એનું મહત્વ છે એ આપણને દર્શાવ્યું છે મિત્રો સંસ્કૃત સુભાષિત ની અંદર સંસ્કૃત કાવ્યની અંદર પણ કીધું છે જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી ગરીયસી એટલે કે જનની છે જન્મભૂમિ છે એ સ્વર્ગ કરતા પણ ચડીયાતી છે એની વાત છે એ આપણને કરવામાં આવી છે આ થોડુંક કરી નાખું છું જનની જન્મભૂમિ સ્વર્ગાદય સ્વર્ગ સ્વર્ગાદ અપી સ્વર્ગાદ અપી છે ને સ્વર્ગ અપી એટલે કે પણ સ્વર્ગ કરતા પણ ગરિઅસી છે એટલે કે ચડ્યાતી છે જનની એટલે કે માતા આપણી જે માતા છે આપણી જે માતૃભૂમિ છે જન્મભૂમિ છે એ સ્વર્ગ કરતા પણ ચડીયાતી છે સ્વર્ગ કરતા પણ રણિયા મણે છે સમજાય છે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડીયાતી છે ગુજરાતી ભજન છે કદાચ આપણે સૌ સાંભળ્યું હોય છે મારું વૃંદાવન છે રળિયામણું કઈક વૈકુંઠ નહીં રહે આવું એવી રીતે એમનો ઉલ્લેખ આપ્યો છે છે તો એની અંદર એટલું એને આપ્યું છે કે ભાઈ એની કરતા પણ વધારે ચડિયાતું છે એ દર્શાવ્યું છે એટલે જનની અને જન્મભૂમિ છે એ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે સ્વર્ગ કરતા પણ રળિયામણી છે સુંદર છે બરોબર છે એવી વાત છે એ આપણને પ્રસ્તુત એકમ છે પહેલી વાર ખોલી પહેલી વાર પહેલી વાર ખોલી મતલબ આપણો જન્મ થયો જ્યાં સૌથી પહેલા આપણે ચાલતા શીખ્યા પહેલી વાર જ્યાં યૌવનના ઉછાળા બરોબર છે યૌવનના ઉછાળા મતલબ આપણા યૌવન જ્યાં આગળ સૌથી પહેલા આવ્યું યૌવન તો એક જ વખત આવે

કોઈ ના કોઈ કારણોસર આપણી જન્મભૂમિ છે એને છોડી અને અન્યત્ર કોઈ પણ જગ્યાએ આપણે જતા હોઈએ પણ આપણને આપણી જે જન્મભૂમિ છે આપણી જે માતૃભૂમિ છે એ હર હંમેશા આપણને યાદ રહેતી હોય છે આપણને તરત જ યાદ આવે કોઈ પણ એવો વાર તહેવાર હોય અથવા તો કોઈ પણ એવો પ્રસંગ હોય તો તરત યાદ આવે કે હા આ જન્મભૂમિ આપણે આપણું વતન હતું આપણા ગામ હતા ને અમે આ આવું આ આ વખતે અમે રમતા આવું બધું આપણને તરત યાદ આવે સમજાય છે મારી વાત એટલે જન્મભૂમિ છે એ એને કે છે કાવ્ય નાયક એટલે કે ત્રિપુન લોહાર એના મનમાં સતત ગુંજા કરે છે આ એક ઘર પ્રદેશ છે જ્યાં આગળ અનેક ઋતુઓ પસાર કરી છે ડુંગરો અને ખેતરોમાં એ પોતે ભમ્યા છે ગામની જે કાંઈ એમની જન્મભૂમિની નદીઓ છે એની અંદર છે સુખ દુઃખ એમને મળ્યા છે આખી દુનિયા ભમ્યા પણ જે ઘર છે કે ભાઈ ધરતીનો છેડો ઘર કદાચ આખું ઘર આપણે આખી વિશ્વ આખી પૃથ્વી આપણે ભમ્યા હોય પણ ઘણી વખત આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ વેકેશન હોય તો આપણે ફરવા માટે અલગ અલગ સ્થળ જતા હોઈએ તો જ્યારે આપણે અમુક સ્થળે જો દાખલા તરીકે આપણે શિમલા મનાલી ફરવા માટે ગયા તો અહીંથી આપણે જઈશું ને એટલે આપણને ઉત્સાહ હોય છે કે વાહ કંઈક નવું સ્થળ આપણે જોઈશું પછી આ બે દિવસ પાંચ દિવસ આઠ દિવસ દસ દિવસ રહેશું ત્યાંના માહોલની અંદર ભોજન લેશું રહેશું જમશું આ બધી આપણે આનંદ લેશું ત્યારે આપણને ઘર યાદ આવશે કે ભાઈ આની કરતા ઘરે છે એ આપણું કાઠિયાવાડી ભોજન હોય પંજાબી ખાઈ ખાઈને થાકી ગયા એક દિવસ સારું લાગે બે દિવસ મીઠું લાગે પણ અંતે તો એ આપણું ઘરનું આમ કે ને કે ભાઈ હવે ઘરે જઈ અને ફર્સ્ટ ક્લાસ કાઠિયાવાડી ભોજન લેવું છે બીજું કાંઈ નથી કરવું સમજાય છે છેલ્લે આપણા મનની અંદર ઘર યાદ આવે તરત અત્યારે એટલે કહે છે કે ભાઈ આખી દુનિયા કદાચ આપણે ઘૂમ્યા હોય ફર્યા હોય પણ પોતાનું જે ઘર છે પોતાની જે જન્મભૂમિ છે એને કાવ્યનાયક એવું કહે છે કે ક્યારે ભૂલ્યા નથી આ એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે કે કદાચ આખું વિશ્વ ભમી ગયા કદાચ કોઈ પણ સ્થાને રહેતા હોઈએ પણ આપણી જે જન્મભૂમિ છે એ હંમેશા આપણા મગજની અંદર આપણા મનની અંદર એમનો લગાવ છે એ ચિરંજીવી હોય છે એને ક્યારેય આપણે ભૂલી શકતા નથી એ આ કાવ્ય છે એમનો મુખ્ય ભાવ છે મિત્રો તો બહુ સરસ મજાનું કાવ્ય છે તો એ કાવ્ય છે રજૂ કરું છું એને આપણે નિહાળીએ ગુર્જરી ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે ગુર્જરી યાની કે આમ જોઈએ તો ગુર્જરી એટલે કે ગુજરાતી ભાષા થાય ગુજરાત ગુજરાતી ભાષા બધો અર્થ કરી શકાય ગૃહ કુંજે ગૃહ એટલે કે ઘર અને કુંજે એટલે કે વનરાજી બરાબર છે એમાં અમારું જીવન છે એ જાણે ગુંજે છે ગુંજવું યાની કે નાદ કરવો મધુર નાદ કરવો અવાજ કરવો આવો બધો અર્થ કરી શકાય કે ગુજરાતી ભાષા છે એના ઘર રૂપી વનરાજી છે એ અમારા જીવનની અંદર જાણે મધુર નાદ કરી રહ્યા હોય મીઠા

અને આંખ ખુલવી આંખ ખુલવી મતલબ જન્મ થવો અને પગલી ભરવી એટલે નાનું બાળક જેમ કેમ પગલાં માણતા શીખે એમ અમે ત્યાં આગળ પગલાં ભરતા શીખી ગયા હતા પહેલાં બરાબર છે પછી વાત કરીએ અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી યૌવન એટલે કે યુવાની બરોબર છે યૌવન યાની કે યુવાની અહીંયા જ અમે યુવાન થયા છીએ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે ફરી વખત આપણે સમજીએ કે ભાઈ ગુજરાતી ભાષાનું મહત્ત્વ આપ્યું છે માતૃભૂ ભૂમિ જન્મભૂમિ છે એનું મહત્વ આપ્યું છે કે આ જન્મભૂમિ એવી છે કે જ્યાં આગળ અમારી પહેલી આંખ ખુલ્લી મતલબ અમારો જન્મ ત્યાં થયો નાના નાના પગલાં ભરી ચાલતા અમે આ જન્મભૂમિની અંદર શીખ્યા અમે યુવાન છે એ પણ અહીં આગળ આ અમારી જન્મભૂમિની અંદર થયા કટમાં ઘોડા થન ગણે ને આતમ વિંજે પાંખ હે ઝવરચંદ મેઘાણી ની પંક્તિ છે ને એની જેમ કે ભાઈ અમે યુવાન છે એ અમે અહીંયા આગળ અમારા જન્મભૂમિ ની અંદર થયા એવી આપણને આજે પ્રથમ જે પંક્તિઓ બધી આપી છે એની અંદર વાત કરી પછી આગળ વાત કરીએ અહી શિયાળે તાપ્યા સગડી જો ઋતુઓ દરેક ઋતુઓનું વર્ણન છે એ આ પ્રસ્તુત પંક્તિઓની અંદર કર્યું છે કે અહીં શિયાળે તાપી આ સગડી બરાબર છે અમે શિયાળાની અંદર સગડીઓ છે એ તાપી છે સગડીઓ તાપી તાપણું કરવું આપણને સૌને ખબર છે કે ગામડાની અંદર આપણે જઈએ બરોબર તો ગામડાની અંદર શિયાળાની અંદર વાડી ખેતરની અંદર આપણે જતા હોય તાપણા કરીને રાત્રે બધા બેઠા હોય રાત્રે બેઠા હોય ને તો ઠંડી હોય એટલે તાપણું કરે તાપણું કરવું એટલે સળગાવવું બરોબર છે નાના થોડા ઘણા લાકડા લઈ અને સળગાવે તાપણી કરે બરોબર છે અને પછી બેઠા હોય બરોબર છે તો આ શિયાળાની અંદર વાત કરે છે કે શિયાળામાં અમે આગળ સગડીઓ તાપી છે છે તાપણા કર્યા કોકિલ વસંતે વસંત ઋતુની અંદર સોશિયલ સાયન્સ તમે મિત્રો ભણો છો સોશિયલ સાયન્સની અંદર બધી ઋતુઓ આવે આપણે આમ જોઈએ તો ત્રણ ઋતુ શિયાળો ઉનાળો ચોમાસું ચાર ચાર મહિના ફાળવી દીધા એટલે બાર મહિના પૂરા થઈ ગયા બરાબર પણ ખરેખર જે એ ઋતુઓ છે એ કેટલી છે તો કે ભાઈ છ ઋતુઓ બબ્બે મહિનાની છ ગ્રીષ્મ સમજાય છે મારી વાત રીતે છ મહિનાની મહિનાની સોરી છ ઋતુઓ ફાળવી છે પણ મોટા ભાગે એ જે બે ઋતુઓ છે બબ્બે મહિનાની એ બે ભેગી થાય ને એટલે ચાર મહિના એમાં બહુ વાતાવરણમાં ફેરફાર નથી થતો એટલે એને બે ઋતુઓ એટલે શિયાળો તો બબ્બે મહિના ભેગા કરીને આપી દીધો ઉનાળો તો એ બબ્બે મહિના ભેગા કરીને આપી દીધું મારી વાત સમજાય છે તો આ વસંત ઋતુ યાની ઉનાળાની ઋતુ થાય બરાબર છે સંસ્કૃતની અંદર અંદર આવે સર્વમ વસંત ઋતુની હોય છે બધું સુંદર હોય છે શિયાળાનો એન્ડિંગ અને ઉનાળાની સ્ટાર્ટિંગ ઈ જે ઋતુ છે એને કહેવાય વસંત ઋતુ આ વસંત ઋતુની અંદર કોકિલ કોકિલ કંઠી કોયલડી કોકિલ યાની કે કોયલ કોકિલ છે એટલે કે કોયલ કોયલ છે એની અંદર નવા પાન છે ખરી નવા પાન આવી જાય અને ચારે તરફ એટલું સુંદર મજાનું વાતાવરણ થઈ જાય સંસ્કૃત સાહિત્યકાર મહાકવિ કાલિદાસ છે એમણે તો ઋતુ સંહાર ની અંદર

અષાઢ અષાઢ એટલે કે ચોમાસુ ઘન ગર્જન ઘન 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 વાદળ થાય બરોબર છે આ બધા વાદળના કે ભાઈ વાદળનો અવાજ ચોમાસાની ઋતુ હોય અને વાદળની જે ગર્જના થતી હોય છે બરોબર છે ઈ જીલ્યાતા રણ જણતા રણ જણતા એટલે કે સુંદર મજા આમ અવાજ જે આવતો હોય

જન્મભૂમિની અંદર અમે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય અમે ત્યાં વિતાવેલું છે એ ગામ છે અમારી જે જન્મભૂમિ છે અમે રહ્યા છીએ અને ત્યાંના વાતાવરણથી અમે વાકેફ છીએ એ વાત આપણને પ્રસ્તુત પંક્તિની અંદર કરી છે મિત્રો આગળ વધીએ અમે ભમ્યા અહીંના ખેતરમાં ભમ્યા એટલે કે ફરવું ડુંગરમાં કોતરમાં અમે ગામની આસપાસ જે કોઈ ડુંગર હોય ખેતરો હોય ત્યાં આગળ અમે ભમ્યા છીએ રખડવાનો આનંદ હે એની મોજ અમે લીધી છે એનો આનંદ અમે લીધો છે ડુંગરોમાં કોતરોમાં કોતરિયાની શું થાય તો કે ભાઈ કુદરતી રીતે જે નદીનો વહેણ હોય છે પ્રવાહ હોય છે એનાથી પર્વતમાં કે જમીન ઉપર જે કોતરાય અને ગુફા જેવો જે ભાગ થઈ જાય ને એને કોતર કહેવાય તમે જોયું હોય ઘણા મૂવીમાં ને એમાં કે પર્વત જેવું હોય અને એમાં નદી પાસેથી જતું હોય તો ત્યાંથી ગુફા જેવું બની જાય ત્યાં આગળ બધા ચોમાસામાં નદી નાહવા પોતે જતા રહેતા હોય છે બાળકો અને બાળસખાઓ સાથે ભેગા મળી અને ત્યાં આગળ નાહવાનો આનંદ છે એ લેતા હોય છે આળોટીયા કુદરત પાને તરની અંદર કે કુદરત રૂપી જે આ પાનેતર છે પાનેતરિયાની કે લગ્ન વિધિ આપણે હોય ને ત્યારે કન્યા જે પહેરે ને પરણતી વખતે કન્યા જે વસ્ત્ર પહેરે ને જે સાડી પહેર્યો હોય વસ્ત્ર પહેર્યા હોય પાનેતર કહેવાય સફેદ લાલ કેસરી જે રંગનું હોય ને વસ્ત્ર પહેરે જેના કપડાં જે પહેર્યા હોય ને સાડી પહેર્યો હોય એને કહેવાય પાનેતર જે કન્યાના લગ્ન થાય જ ને એ કન્યાએ એ જે પહેર્યું હોય વસ્ત્ર બરાબર છે સફેદો હોય કેસરી લાલ કે એવા કલરનું જે કઈ વસ્ત્ર સાડી પહેર્યું હોય બરોબર છે એને કહેવાય પાનેતર તો જાણે કે કુદરતના પાનેતરની અંદર કુદરતની અંદર અમે અમે જાણે જાણે છીએ 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 કુદરતના કુદરતના પાનેતરની અંદર ખોળે રમ્યા એવો ભાવ છે એ અહીં કવિ છે એ રજૂ કરે છે એટલે કે પ્રસ્તુત જે આ પંક્તિ છે એની અંદર કુદરતની જે મોજ છે પોતાના ગામની આસપાસ જે કઈ કુદરતી માહોલ છે એની અંદર જે કવિએ વિતાવેલો સમય છે એનું વર્ણન કર્યું છે જો ખેતર નદી ડુંગર કોતર બરોબર છે આ બધું કુદરતી વસ્તુ છે કે એની અંદર એ પોતે કેવો સમય વ્યતીત કરેલો છે કવિએ એ વાત કરી છે અહીં અમારા તન ધન અર્પ્યા તન યાની કે શરીર ધન એટલે કે પૈસા જે કઈ કહી શકાય અમે અહીંયા આગળ અમારા તન અને ધન છે અર્પણ કર્યા છે પૌરુષ પ્રાણ સમર્પ્યા પૌરુષ પ્રાણ એટલે કે અમારા પ્રાણ પણ આ અમારી જન્મભૂમિ માટે અમે સમર્પિત કરી દીધા છે કરવા રસ માટેશ્વ વાળી વિશ્વરૂપી વાડી સમગ્ર વિશ્વ છે એની વાત કરે છે કે ભાઈ સમગ્ર વિશ્વરૂપી જે વાડી છે બરોબર છે એને સુફલિત કરવા માટે ફળદ્રુપ કરવા માટે થઈ બરોબર છે અને અમે અહીંયા આગળ અમારું સર્વસ્વ નસે નસના રસથી એટલે કે અમે સર્વત્ર આમાં આગળ અમે અર્પણ કરી દીધું છે અર્પ્યું છે એવી વાત છે એ પ્રસ્તુત પંક્તિમાં કરી છે આગળ વધીએ મિત્રો અહી અમે રોયા કલોલિયા રોયા એટલે કે રડિયા તળપદો શબ્દ છે રોવું એટલે કે રડવું અહીંયા આગળ અમે કદાચ રડિયા હશુ કોઈ ઝઘડો થયો હોય મિત્રો સાથે મીઠો ઝઘડો જેને કહી શકાય એમાં અમે રડિયા પણ હું અને કલોલિયા એટલે કે આનંદ પણ કર્યો હોય છે આનંદ કિલો છે એ પણ અમે કરેલું છે સુખ દુઃખની ટૂંકમાં સુખે આવ્યું અને દુઃખે આવ્યું એમ અહીં ઉઠ્યા પછોડાયા કે કદાચ અમે અહીંયા આગળ સુખ દુઃખ થી ઘેરા ઉઠવું પછડાવવું એટલે કે સુખ આવે દુઃખ આવે એવી વાત કરે છે

ઘરની જે માયા છે માતૃભૂમિ છે જન્મભૂમિ છે એનું મહત્વ કે ભાઈ જન્મભૂમિની માયા છે જન્મભૂમિનું મહત્વ છે એ આપણને પ્રસ્તુત એકમની અંદર દર્શાવવામાં આવ્યું છે વસુધામાંથી આપણને પ્રસ્તુત જે એકમ છે એ લેવામાં આવ્યો છે

જે કઈ ચર્ચા વિચારણા છે સૌથી પહેલા યાદ રાખજો મિત્રો સવિસ્તાર જે પ્રશ્ન આવે છે તો સવિસ્તાર પ્રશ્નોની અંદર આખો સાર જ આવી જાય જ્યારે તમે તૈયારી કરતા હો તો સવિસ્તાર પ્રશ્ન તમે પાકા કરી નાખો ને એટલે એની અંદર આખું કાવ્ય આવી જાય સવિસ્તાર પ્રશ્નો તમે પાકા કરી નાખો ને એટલે આખો સાર એની અંદર આવી જાય અને લખતી વખતે આપણે સૌ યાદ રાખીએ છીએ સાહિત્ય કૃતિ કરતા સાહિત્યનો પ્રકાર મૂળ કૃતિ સંદર્ભ જે કાંઈ આપણે લખતા હોઈએ છીએ એ વિગત છે એ જમણા હાથે આપણે વિગત છે એ લખી અને પછી સર્વપ્રથમ પ્રસ્તાવના રૂપે એક પેરેગ્રાફ છે એ લખવાનો અને પછી જે કાંઈ માહિતી છે એ બીજા પેરેગ્રાફ થી આપણે લખવાની છે બરાબર અને અંતમાં પાછું એક બે ની અંદર ઉપસંહાર આપી દેવાનો તો આવી રીતના આપણે પેપર છે એની અંદર જવાબ છે એ લખવાના હોય છે ક્લિયર સમજાય છે તો મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ પિરિયડની અંદર આપણે પાછા નવા ટોપિક સાથે ફરી મળીશું ત્યાં સુધી હોમવર્ક છે એ આપણે થોડુંક કરીએ કે હોમવર્કની અંદર મારે તમને એક બે પ્રશ્ન છે એ આપવા છે એની અંદર દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ગુર્જરીના ગૃહકુંજે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા ગુજરાતનું જે ગૌરવ દર્શાવે છે એવા મુદ્દા છે એ તમારે લખવાના છે હોમવર્કની અંદર સવિસ્તારમાં ઉત્તર આપવાનો છે પ્રશ્ન છે 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 એનો સવિસ્તાર ઉત્તર આપવાનો શું પ્રશ્ન પ્રશ્ન એવો છે કે ગુર્જરી ના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાત ગૌરવ દર્શાવતા જે મુદ્દા છે એ તમારે નોંધ કરવાના છે તો આપણે ગુજરાતની અંદર રહીએ છીએ તો આપણને આ ગૌરવશાળી ગુજરાતની થોડી ઘણી વાત થી તો આપણે વાકેફ હોઈશું જ અને હોવા જ જોઈએ તો એ દરેક મુદ્દાઓ છે એના વિશે મિત્રો આપણે અહીંયા આગળ પ્રસ્તુત જે એકમ છે 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 એની અંદર નોંધ કરવાની મારી વાત ક્લિયર તો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો આજનો આ લેક્ચર મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત વંદે માત્ર સ્ક્રીનશોટ લઈ લેજો